નાની દમણના ડાંભેલ ખાતે આવેલ સરકારી પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલની અધ્યક્ષતામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હેમલતાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાળકો માટે અને સ્કૂલ અને પંચાયત માટે પણ જે એન્યુઅલ પ્રોગ્રામ રાખવામાં આવે છે એ લોકોને જાણ થાય છે કે આપણી સ્કૂલની અંદર કેટલી પ્રગતિ થઈ અને કેટલું કેટલું આપણે આગળ વધી રહ્યા છે એની માહિતી મળે છે. મિત્રો, મારું તો એટલું જ કહેવું છે કે આપણી સ્કૂલનું રિઝલ્ટ દમણની અંદર સરસ આવે છે. દરેક વખત આપણા અત્યારે આપણી અંદર નથી એવા ભરત કોન્ટ્રાક્ટર અને એમની સાથે સુભાષ અને શિક્ષકગણો સાથે મળીને જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે એની અંદર હું પણ એમને થોડીક સલાહ આપતો હતો કે આપણે આ રીતે એમને શીખવવું જોઈએ અને જે અગાઉ પેપર પૂછાયેલા હોય એવા લાસ્ટ 3-4 વર્ષથી એ પુપુરીની આપણે સ્કૂલની અંદર આપણું રિઝલ્ટ સારું આવે અને ખરેખર એસસીસીની અંદર આપણા દાબેલી સ્કૂલનું રિઝલ્ટ ફાઇન આવે છે. કાર્યક્રમમાં સહભાગી સંસ્થા ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન જલગાંવ મહારાષ્ટ્ર તરફથી આ બે બાળકોને એપ્રિશિએટ કર્યા છે. સ્ટીલ ઓક્ટોબર 2018માં થયું હતું. સ્ટેજ પર આવી પોતાનું ઇનામ એક્સેપ્ટ કર્યું. હાઈસ્કૂલ વિભાગના એન્યુઅલ ડેની આજે ઉજવણી કરવામાં લઈ રહી છે. એમાં આજના અમારા પ્રોગ્રામમાં બાળકો પણ ઉત્સાહિત કરો અને ઉપસ્થિત જે બાળકોને આનંદ આપવા માટે અને માર્ગદર્શન આપવા માટે વધારે ડાયોભાઈનું સ્વાગત કરે છે. સાથે સાથે આ પ્રોગ્રામમાં અમારી શાળાના એમ કહેવાય ને 1-12 1700 જે બાળકોમાં લગભગ 400 બાળકોને ઇનામનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને તેમાં બાળકોને રેપિડ એક્સ છે, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે, વોટર બોટલ છે કે બેગ છે કે બીજી સ્પીકવેલ આવ્યું અને એ સાથે સાથે નાના નાના બીજા ઇનામો પણ આપી રહ્યા છે. એમાં ગ્રુપમાં અને વ્યક્તિગત શાળામાં અનેક એવી પ્રવૃત્તિ થાય છે જે આખા વર્ષનું આયોજન જે છે એ પ્રમાણે તેની પ્રવૃત્તિ થતી રહેલી છે અને આ પ્રવૃત્તિમાં છોકરાઓ પણ આનંદથી ઉત્સાહથી ભાગ રહે છે. એમ કહેવાય ને શિક્ષણ એ તો સાર્વત્રિક શિક્ષણ છે. બાળકને માત્ર ભણાવવાનું લખાવવાનું એ તો છે જ, પણ સાથે સાથે બાળકોનો અન્ય વિકાસ પણ થાય, લોકોનો બીજું પણ વિકાસ થાય તેનો પણ સતત પ્રયત્ન શાળા પરિવાર કરતા રહેલા છે. અને એમાં આજે જે ઉત્સાહ છે એ બાળકોમાં દેખાઈ રહ્યો છે અને સાથે સાથે 21 જેટલા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે અને આ કાર્યક્રમને આનંદથી વધારવા માટે દાદાભાઈએ અમને શાળા પરિવારને 51,000નું ઇનામ પારિતોષિક જાહેર કર્યું છે અને એમાં 25,000 જે છે તે આ વર્ષને તિથિ ભોજન માટે અને 25,000 શાળાના કાર્યક્રમ માટે મળી રહ્યા છે. એટલે ડ્રાઈવરનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે અમે આશા રાખીએ કે અમારી બાળકોને જે ચોમાસામાં કોડ મળે છે તેના કારણે અમારી શાળાનું કામ શરૂઆત થઈ જાય એવી અમે પ્રશાસકને તેમજ આખા જે સરકારી અધિકારીઓને અરજ કરીએ છીએ અને અમે એનાથી પણ સારું દર વર્ષે રિઝલ્ટ આવે એનો પણ સતત પ્રયત્ન કરતા રહેલા છીએ.